આજે આપણે કથક વિશેનો અભ્યાસ કરવાનો છે. તો કથક ની અંદર એવું કહેવાય છે, કથન કરે સો કથક કહાવે. એટલે કે આનો ઉદ્ભવ ની વાત કરીએ તો 15મી અને 16મી સદીમાં ઉત્તર ભારતમાં, ઉત્તર ભારત કહેતા આપણે લઈ લેશું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ ની અંદર આ મુખ્ય જે છે એ વિકસેલું છે અને એનો વિકાસ પામ્યો હતો. એટલે કે આજે 15મી અને 16મી સદી ના સમયગાળા દરમિયાન જે ભક્તિ આંદોલન થયું એ સમયગાળા દરમિયાન આનો વિકાસ થયો અને પરંપરામાં વિભાજિત થયું. રાધા અને કૃષ્ણની કથાઓ જે છે એ રજૂ થતી, જેને આપણે રાસલીલા તરીકે ઓળખીએ છીએ, આ બે પરંપરામાં વહેંચેલું છે. એક છે જયપુર ઘરાના, એક છે લખનૌ ઘરાના. એના તરીકે ઓળખાતું હતું. સ્વતંત્રતા મળ્યા બાદ આપણને જે 1947માં સ્વતંત્રતા મળી એના પછી જે છે એ આપણા મુખ્ય છ શાસ્ત્રીય નૃત્ય છે એમાં એને સ્થાન આપવામાં આવે છે. અને આ વાત હતી કથકની વાત હતી જે ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય નૃત્ય તરીકે ઉજવવામાં આવે છે, એને નૃત્ય તરીકે લેવામાં આવે છે.